सदानन्दम्भोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवा सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐमयवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારા શ્રી ઘનશ્યામ મહારાજની કહો દાદા હું કેવું છ તમારે ખુરશી તમારી બહુ ખોટી ગોઠવી દીધી પછી બરાબર જય સોમ સ્વામીજી જય સ્વામી ટુ થાઉઝન્ડ પંદરનો પહેલો દિવસ હોવાથી હેપી ન્યૂ યર હેપી ન્યૂ યર વિદ્યા સ્વામીના હા મહારાજ બામણ ગામ પધારેલા છે બે ચાર મહિને ત્યાં બેઠા છે પછી વિચાર કર મારે કાનમાં જવું છે નદી ઔરંગવાની આવે છે મહીસાગર એકલ બાર આગળથી નદી ઔરંગવા જ્યારે જાય છે પગ મૂકે છે ત્યારે મહીસાગર ઉન્મત્ત બનેલી હોય છે એમણે મહારાજના પગ ચરણાવીન ધોવા માટે એ ચરણાવીન પગ મૂક્યો પગ ધોવાણા એક મોજડી લઈ લીધી મહારાજે બીજી મોજડી આપી એક લઈને શું કરે છે એમ એટલી ઉદારતા બતાવી અને પછી હામે કિનારે જઈને મહારાજે સ્નાન કર્યું એમ મહીસાગરનું તીર્થત્વ આપ્યું જે એ નદીની અંદર સ્નાન કરે પગ મૂકે અથવા તો એના પાપ બરી જાય છે એમ તીર્થત્વ પૂરું થાય છે અને તેતાલીસમી કળી વિશ્રામ પૂરો થાય છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ચાલો બાકીનો વિશ્રામ કાલ પૂરો થશે આપણે ભક્ત ચિંતામણીના પરચા વિભાગની કથા ચાલુ છે કંઈક નીલકંઠ સ્વામીએ સંદાસજીનું આખ્ય વાંચેલું છે એ અધૂરું હશે એ એ પૂરું કરશે જ્યારે આપણે વ્યાપકાનંદ સ્વામીનું અધૂરું છે એ પૂરું કરી દઉં તમને વ્યાપકાનંદ સ્વામીએ કરોડ રૂપિયાનું દેવું ચૂકવ્યું એમના વચને મહારાજે ચૂક્યું રાજેશભાઈ તમે હાજર હતા તે દી ખબર છે કથા યાદ છે શું કથા હતી લોકો બરાબર છે કરોડ રૂપિયા ચૂકવ્યા મુસલમાન રાજાએ ઓલા વનિકને લીધો તો વાંકમાં ત્યારે આગળ આવે કથા

ત્યાં આવ્યું શેર એક સારું ઉતરવાનું તો નિત્ય બારું જોઈ જાય ગા સુંદર સુની ત્યાં ઉતરિયા બેઉ મુની સંતોનું આવું વચન સાચું પડ્યું પછી સંતો ત્યાંથી ચાલતા ચાલતા એક શહેર આવ્યું એમપીની અંદર મધ્યપ્રદેશમાં એ શહેરે ગયા તો શહેરની બહારનો દરવાજો બંધ હતો એટલે સંતો બહાર સૂની જગ્યા સૂની જગ્યા એટલે જે જગ્યાએ ભજન થઈ શકે સંતો જ્યારે જ્યારે ગામડે ફરતા ત્યારે જે જગ્યાએ વસ્તી ના હોય ને એવી જગ્યાએ ઉતરતા કારણ કે વસ્તી હોય ત્યાં ભજન કોઈ દી થાય નહીં તમે બધા જેદી વધારે આવવા માંડો તે દી અમારું ભજન ઓછું થાય તમે શનિવાર આવો બધા તો શનિવાર ઠેક હાજના ચાર વાગ્યાથી આવવા માંડો આમ તો પાંચ વાગે બહુ સમજું છો કે સંતો આજુ ભજન કરે એટલે છ વાગે આવે ખો એટલે મને એમ થાય કે હરિભક્તોને શનિવાર હોય તો એ કેમ લેટ પડતા હશે પણ પછી મને ખ્યાલ આવે કે એવું વિચારતા હોય કે સંતોના ભજનમાં ક્યાં આપણે વિઘન કરવું એટલે વીક ડેઝમાં પછી ઓછા જ હોય ને કે આ લોકો ભજન કરીએ કે શાંતિથી પણ અહીં ભેગા ભજન કરીએ ત્યાં સુધી વાંધો નહીં પછી એકાંતમાં જઈએ ને ત્યારે બહુ વસ્તી જોકે તમારી સાથે બે શું સત્સંગ કરવું એ તો ભજન જ છે હરિભક્તોની વચ્ચે પણ જાજુ વસ્તી વચ્ચે ભજન ના થાય એટલે શું કે તમે ગામડા વિસ્તારની અંદર વસ્તી વચ્ચે જઈને બેઠા હો એટલા બધા ત્યાં આગળ બીજા કકરા ઢાલતા હોય કે એના ગામડામાં તમે મંદિરમાં રહેતા હોય આજુબાજુમાં જો બધી ગ્રહસની વસ્તી રહેતી હોય તમે ભજન જ ના કરી શકો કારણ કે એના રોજ વાસણ ખખડતા હોય એ લોકો ખખડતા હોય ક્યારેક કપડાં ધોતા હોય ક્યારેક એ બૂમાબૂમા હાલતી હોય એમાંથી તમને નવરાત ના થવા દે એટલે સંતો હંમેશા એકાંત જગ્યા જોઈને ઉતરતા હમણાં પણ સુકાનંદ સ્વામીના આખ્યાનમાં આવે છે ગુનાદિત્યાનંદ સ્વામી બધા સંતો ગામડા ફરવા ગયા તો ગુનાદિત્યાનંદ સ્વામી એક જાડી જોઈને જાડીની પાછળ જતા રહ્યા કેમ કારણ કે વસ્તીમાં રહીએ તો જાજુ ભજન થાય નહીં અને એ વાત બહુ નક્કી છે કે અમારે તમારી સાથે જેટલો વ્યવહાર સત્સંગલક્ષી કરવો પડે સત્સંગલક્ષી આ વાતો કરીએ બધું કરીએ તમારી વચ્ચે રહીએ પણ એકાંતમાં બેસીને દિવસમાં કલાક બે કલાક અમે અમારું આત્મચિંતન ના કરીએ ને તો હોઈએ એવા રહીએ નહીં કંઈક બીજું થઈ જાય એવું છે જેવા હોય એવા ના રહીએ કદાચ વેશ રહી જાય આનો આ પણ જેવું તાન જોઈએ એવું તાન ના રહે એટલે હંમેશને માટે સંતોને થોડી વાર એકાંત જોઈએ એકાંત જોઈએ એટલે કેવું એકાંત ખૂનો નહીં એકાંત એટલે બંધ બારને બંધ ઓરડીમાં પૂરાઈ જવું એમ નહીં એકાંત એટલે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ નહીં ફક્ત આત્મચિંતન એને એકાંત કહેવાય અહીં આગળ જ આપણે બેઠા હોય પણ મૌન રાખીને બેઠા છે ને આપણે બસ આપણા આત્માનો વિચાર કરીએ છીએ એવું ચિંતન તો તમારે જ જોઈએ કારણ કે બે ઘડીમાં આ દુનિયા છોડવાની છે હવે જો એ વિચાર નહીં હોય તો જે દિવસે છોડવાનું થશે તે દિવસે બહુ કઠન પડશે પણ જો વિચાર હશે કે આપણે તો આ છોડવું જ છે ને વાર જ ક્યાં છે આ છોડવું જ છે ને વાર જ ક્યાં છે તો છૂટી જશે જેથી છોડવાં અંદર છે તેથી પણ જો વિચાર નહીં કર્યો હોય તો નહીં છૂટે ઇન્ડિયા જવાનું તમારું નક્કી થયેલું હોય વિઝા બે વર્ષના હોય અને બે વર્ષના વિઝા પૂરા થતા હોય આવતીકાલે તો તમે ઠેક બે વર્ષ આવ્યા છો ત્યારથી એક વસ્તુ નક્કી કરો શું નક્કી કરો કે બીજી જાન્યુઆરી બે હજાર પંદરમાં જવું જ છે ને બીજી જાન્યુઆરી બે હજાર પંદરમાં જવું જ છે ને તો આવતીકાલ તમે અમેરિકા છોડીને જવાના હો અને તમે અહીંથી અમેરિકા છોડીને પાછા દેશમાં પરત જાઓ તો હરગભેર જશો તમને દુઃખ નહીં હોય ઉપરથી બે બેગોની જગ્યાએ ચાર બેગ ભરીને જશો અહીંથી ફોન કરતા જશો કે આવું છું આવું છું આવું છું અને ખુશીથી જશો તમે જાઓ ને ખુશીથી કેમ ખુશીથી જાઓ છો બે વર્ષ પછી દેશ છોડવાનો જ આવે ફરી પાછા વિઝા ફરી લેવા પડશે ભલે ફરી લેવા પડે પણ મને બે વખત આપી દીધા ત્રીજી વખત આપી જ દેશે એવા કોન્ફિડન્સ સહિત જશો પાછા આનંદથી જશો પણ તમને અમેરિકાએ પીઆર આપી દીધું હોય અને પછી એવું કે આવતીકાલ ઉપડો તો પીઆર આપી દીધું છે તમને ગ્રીન કાર્ડ આપી દીધું રો અને પછી કાગળ ઘેર આવે કે હવે આવતીકાલે તમારે અમેરિકા છોડીને જવાનું છે તો શું થાય બીજી જાન્યુઆરી બે હજાર પંદર જ હોય તોય શું થાય દુઃખ થાય કેમ દુઃખ થયું કારણ કે મગજમાં એવું ફિટ કરી દીધું હતું કે હું તો એનો પરમેનન્ટ રેસિડેન્સ થઈ ગયો છું અને મને કેમ પાછો કાઢ્યો પણ જો પહેલેથી મગજમાં હોત કે બે વર્ષ માટે છું તો દુઃખ ન થાત એવી રીતે આપણે આ પૃથ્વી પર આવ્યા છે ને તે આપણે એવું માની બેઠા છે કે આપણે કેવા રેસિડેન્સ છીએ પરમેનન્ટ રેસિડેન્સી છે આપણું અહીં આપણે એવું માની બેઠા છે આપણે એવું માની બેઠા છે કે આ ઘર મેં ઊભું કર્યું છે મારું જ છે મારે અહીં રહેવાનું જ છે આપણે એવું માની બેઠા છે કે આ ગાડીઓ મેં ખરીદી છે તે મારે આમાં ફર્યા જ કરવાનું છે કોઈ દીધી આ ખાલી કરવાની જ નથી અરે ભાઈ બધાએ આપણે અહીં રોકીને બેસું પાછળ આવાવાળાનું શું થશે એટલે પૃથ્વીને ભગવાનને ખાલી કરવી પડે એટલે ઉપાડશે આપણને ઉપાડશે આ પરમેન્ટ છે જ નહીં આશ્ચર્ય કેવું છે ગજબનું આખી દુનિયા જાણે છે કે અહીં પરમેન્ટ રહેવાનું નથી તો એ રાત ને દિવસ અહીં હું રહેવાનો છું અહીં આમ કરી નાખું આમ કરી નાખું એવા પ્રયત્ન મંડ્યા છે હવે આને મૂર્ખામી કહેવાય હોશિયારી કહેવાય શું કહેવાય તો આપણે નક્કી કરવાનું પણ છે કેવું જો હવે આ પૃથ્વી પર છીએ તો તમે કહેશો તો હું સ્વામી કાંઈ તમે નથી કરતા પ્રવૃત્તિ અમારે આપણે બધાને કરવાની છે વાંધો નથી પણ અનુસંધાને સહિત કે આ લોકને એક દિવસ છોડવો છે આ લોકને એક દિવસ છોડવો છે લો આ નવા વર્ષે આજથી એવો વિચાર ચાલુ કરી દેજો પરમાનન્ટ અહીં છું અહીં કોઈને પીઆર મળ્યા જ નથી આ પૃથ્વી પર કોઈને પીઆર મળ્યા નથી જે લોકોને પીઆર મળેલા છે હનુમાનજીને આનું વરદાન મળ્યું અસ્વસ્થા મળ્યું છે વ્યાસજી ચિરંજીવી છે એવા જે પીઆરવાળા છે ને એ એકદી ખાલી કરવાના છે એનુંય નથી પીઆર રહેવાનું કોણ એ ક્યાં સુધી રહેવાના જ્યાં સુધી પૃથ્વી છે ત્યાં સુધી જ્યાં સુધી આ બ્રહ્માંડ છે ત્યાં સુધી આ બ્રહ્માંડના સર્જકો બ્રહ્મા વિષ્ણુ ને શિવ છે એનું પીઆર નથી એને લીન થવું પડે છે કોકની અંદર હવે આપણે બધા તો ખોટું માનીને બેહી ગયા છે એટલે આ બધા વિચારો ક્યાં થાય વસ્તીમાં ના થાય ક્યાં થાય આ બધા એકાંતમાં વસ્તીમાં જાઓ ત્યાં તો તમને પોરો ચડાવે એક ધંધો છે બે નાખો હા કેટલું કેટલા ઘર છે એક અરે બીજું લઈ લેવાનું ભાડે આપવાનું એટલે પૈસાની આવક ચાલુ થઈ જાય આવા બધા ધંધે ચડાવે તમને આ વસ્તી વચ્ચે તમે જાઓ તો વ્યવહારમાં જાઓ તો આવા ધંધે ચડાવે પણ આવો વિચાર તો કાંઈ એકાંતમાં બે તો જ આવે એટલે એકાંતમાં બે શું જ જોઈએ ભગવાનના ભક્તોએ આવું વેકેશન હોય ને રજા હોય ને ત્યારે આપણે બધા શું કરીએ વસ્તીમાં ફરવા નીકળીએ હા ઊંધું કરીએ છીએ કામ જ્યારે એકાંત ખરેખર રજા હોય ત્યારે શું કરવું જોઈએ સૌથી વધારે જે અગત્યનું કાર્ય હોય એ કરવું જોઈએ તો અગત્યનું કાર્ય શું છે આ તમે મંદિર આવ્યા એ આ તમે મંદિર આવ્યા અગત્યનું કાર્ય કહેવાય જોન કેટલે દૂરથી આ સુરેશબેન બધા દોઢ દોઢ કલાક દૂર રહેશે ત્યાંથી આવ્યા યજ્ઞેશ ભગત તમારા બધાને પોણો કલાક છે પારસી બેનગીવાળાને તો એ બધા દૂર દૂરથી આવ્યા છે તો એ અગત્યનું કાર્ય કહેવાય અહીંયા આવ્યા એ અગત્યનું કાર્ય પણ સંસારની અંદર રજા હોય ત્યારે બધા ફરવા જાય એ શા માટે જાય વૃત્તિને ફેલાવા અહીંયા આગળ પીઆર છું એવું સમજવા પણ અહીંયા આગળ આપણે કોઈ પરમેન્ટ નથી આવો વિચાર સંતો એકાંતમાં બેસીને અંતરદ્રષ્ટિનો વિચાર કરતા પછી ત્યાં સંતો જ્યારે ઉતરા ને બહાર ત્યાં એક બ્રાહ્મણ આવ્યો ત્યાં આવ્યો એક દ્વિજ ભાવી કહે કરો ભોજન ઘેર આવી બોલ્યા સારું કરાવો ભોજન ત્યારી હે સંતો મારે ઘરે આવીને ભોજન કરો ને તમારા જેવા સાધુ જો જમશે ને તમારું અન્ન સાર્થક થશે અમારું ઘર પાવન થશે ત્યારે વ્યાપકાનંદ સ્વામીએ કીધું કે જાઓ ભોજનની તૈયારી કરો કાંઈ સીધે સીધું નહીં થોડો શીરો પૂરી કંઈ બનાવો સીધું તૈયાર હોય એવું નહીં થોડો મોંઘેરા મહેમાન કરો રસોઈ બનાવો પવિત્રતાથી બ્રાહ્મણના હાથનું સાધુ જમી શકે છે બ્રાહ્મણના હાથનું સાધુને જમવાની છૂટ છે રાંધેલું અનાજ બીજા કોઈના હાથનું રાંધેલું ના જમી શકે તમે પટેલ છો કે તમે ક્ષત્રિય છો એટલે કે વૈશ્ય છો પટેલ છો એટલે પણ તમારા હાથનું રાંધેલું સાધુ ના જમી શકે પણ બ્રાહ્મણના હાથનું જમી શકે તો પછી બ્રાહ્મણ પાછો કેવો દવે એટલે બ્રાહ્મણ થઈ ગયો ત્રિવેદી એટલે બ્રાહ્મણ થઈ ગયો દ્વિવેદી એટલે બ્રાહ્મણ થઈ ગયો એવો નહીં કાંઈ જનોઈના બે દોરા લટકાવી દીધા હોય એવો બ્રાહ્મણ નહીં પરંપરાથી બ્રાહ્મણમાં જન્મ્યો હોય એવો ભૂદેવ નહીં બ્રાહ્મણ તો ખરો જ એવો તો જોઈએ જ કુળ કુળમાં જન્મ્યો હોય જનોઈવાળો હોય એ બધું તો જોઈએ જ પણ એને બીજી ક્રિયાઓ પણ આવડતી હોવી જોઈએ એને બધું જ સોડે બોળે સત્તર વખત હાથ કેમ ધોવા કયું કપડું પહેરાય રેશમી કપડું પહેરવાનું પવિત્ર રહેવાનું ક્યાં અડવું ક્યાં ના અડવું કયું વાસન એઠું કહેવાય કયું વાસન ચોખ્ખું કહેવાય એઠું વાસન હોય જમેલું તો એને કેવી રીતે ધોવું ક્યાં ધોવું એ બધું એને ખબર હોય એવો બ્રાહ્મણ હોય ત્યારે એવા બ્રાહ્મણનું જમવાનું કીધું છે હવે એવો બ્રાહ્મણ ક્યાં ગોતો બોલો મળે આજે પાંચ દસ હજાર રૂપિયાનો પગારદાર બ્રાહ્મણ રાખીએ તો મળે એવો એવો ના મળે એટલે ગુરુજીએ રીત એવી રાખી કે સ્વયં પાકી સાધુને કીધું આપણે ભાઈ જ્યાં સુધી આપણી કાંડામાં તાકાત છે ખીચડી રાંધીને ખાવ કારણ કે બ્રાહ્મણ તો મળી જાય તમારે જોઈતો હોય તો પણ જેવો જોઈએ એવો ના મળે એવો ના મળે એટલે ગુરુ છે અહીં તો બ્રાહ્મણના હાથનું સંતોજમ જ્યારે સંતો આવું વિચરણ કરતા ને ત્યાં તો ભિક્ષાને પવિત્ર કીધી છે ભિક્ષાનું અન્ન પવિત્ર છે તમારે ગેર માનો કે એવો એવો કોઈ દેશકાળ એવો વિપરીત આવ્યો અને સંતોને ભિક્ષા માગવાનો વારો આવ્યો તો એ તમારે ઘરે આવીને ભિક્ષા માગે ને તો એ પવિત્ર કહેવાય એ ભિક્ષા લઈ શકે ભલે તમે જે ભિક્ષામાં આપો એ બધી ભિક્ષા સાધુ લઈ શકે અને એ ભિક્ષાને સાધું જમી શકે એવું છે એટલે વ્યાપકાનંદ સ્વામીએ કીધું ભોજનની તૈયારી કરો કાંઈક બનાવો પછી અમે આવીએ પછી સુંદર રસોઈ કરી આવ્યો વિપ્ર તેડવાને ફરી તેડી લાવ્યા ગારે કરી પૂજા સોળ સોપચારે જ્યારે આપણે ઘેર સાધુ આવે ત્યારે આ બ્રાહ્મણ કે છે કેવી રીતે તો સોળસોપચારથી સંતોની પૂજા કરી બોલો હવે ઘણા ત્યાં તો એકે ઉપચાર ના હોય સોળસોપચાર તો બાજુ પર રહ્યા એ ઉપચાર ના હોય જો સંતો જ્યારે ઘરે પધરામણી કરે ને ત્યારે આ બધી કથામાંથી આપણે બધું શીખવા જેવું હોય અને આ કથાના ઉપ આ આના ઉપકરણ જ અમારાથી કંઈ શીખવાડાય નહીં તો બધાને ત્યાં અલગ અલગ રંગ હોય આને ત્યાં પધરામણી કરો જુદો રંગ હોય આને ત્યાં જાઓ જુદો હોય આને ત્યાં જાઓ જુદો હોય તમારે ઘેર જ્યારે સંતો પધરામણી આવે ને તો સૌથી પહેલું ઠાકોરજી માટેની બેઠક સારામાં સારી કરવી ટેબલ હોય કે ખુરશી હોય એની ઉપર બહુ સરસ પવિત્ર ચાદર એવી સરસ ડિઝાઇનવાળી ઉપર ફૂલની પાંખડીઓ પાથરો એને તમારી જેટલી તાકાત હોય એવું નથી કહેતો ફૂલ ના લાવવા વેચાતા લઈને લાવજો તમારી જેટલી તાકાત હોય એ પ્રમાણે પણ એવા સરસ શણગાર કરો મોતી અંદર વેરો એવું બધું સરસ કરો ઠાકોરજીની બેઠક એવી સુંદર કરો કે ઠાકોરજી આવે એટલે ઠાકોરજીને લાગે કે ના બહુ સરસ મારી બેઠક કરી પછીથી ગુરુજી જેવા મોટા પુરુષ આવવાના હોય તો એની માટેની બેઠક એક જુદી કરો વ્યવસ્થિત એને સરસ પાથરો ચાદર એ સારી કરો ત્યાર પછી સંતો માટેની બેઠક કરો તમારા ઘરમાં સોફા હોય તો એવી વ્યવસ્થા કરો સોફા ના હોય તો નીચે પાથરી દો એનો વાંધો નથી પણ ઠાકોરજીની બેઠક એ સંતોની બેઠક કરતાં સારી હોવી જોઈએ ગુરુજીની બેઠક કરતાં પણ ઠાકોરજીની બેઠક સારી હોવી જોઈએ કારણ કે ઠાકોરજી છે એ આપણા બધાના પતિ છે એ આપણા ધની છે એટલે એની બેઠક એવી જ હોવી જોઈએ એવું ના થવું જોઈએ કે ઠાકોરજીને હાવ આપણે આટલું કપડું પાથરી દીધું હોય કાંઈ અંદર કશું હોય નહીં એવું એક જૂનું કપડું પાથરી દઈએ અને ગુરુજી કે સંતો માટે સરસ ચાદર પાથરો તો કોઈ રાજી ના થાય કારણ કે પતિવ્રતા હોય એના પતિને તમે પૂજો નહીં અને એની પત્નીને પૂજો તો એ તો જે રાજી થાય એ પતિવ્રતા ના હોય એટલે આવો બધો વિવેક કે ઠાકોરજી માટે એ બેઠક કેવી જોઈએ તો જે ગુરુજી કે સંતો બેઠા હોય એનાથી થોડી ઊંચી જોઈએ ઊંચી કદાચ આપણા ઘરમાં વ્યવસ્થા ના થાય એવી હોય તો એને સમકક્ષ તો જોઈએ જ અને એની ઉપર બે કપડા વધારે પાથરીએ એટલે આસન ઊંચું થઈ ગયું આમે ઠાકોરજી સિંહાસનમાં બિરાજેલા જોઈએ જે પેટી હોય એમાં પણ એવી રીતનું પછી તરત જ સૌથી પહેલાં આવે એટલે સૌથી પહેલાં ઠાકોરજીને દંડવટ કરવાના સંતો તમારા ઘરમાં આવશે એટલે ઓરડાના પદ બોલશે આજ મારે ઓરડે કે બોલે આ શ્રીહરિરે આવા પદ બોલે એ પદ બોલીને સંતો બેઠા હોય એ ટાઈમે આપણે ઠાકોરજીને દંડવટ કરવાના ઠાકોરજીને દંડવટ કરીને તરત સંતોને દંડવટ કરી લેવાના સંતોને દંડવટ કર્યા પછી આરતી તૈયાર રાખવાની એ ઓરડાના પત પતે ત્યાં સુધી બધું પતી જાય હવે આરતી તૈયાર હોય આરતી કરી આરતી કરીને ઠાકોરજીનો પ્રસાદ તૈયાર હોય હવે ઠાકોરજીનો પ્રસાદ ધરાવી અને ઠાકોરજી આવવાના હોય ને ત્યારે સરસ મજાનું કંઈક બનાવી રાખવું શીરો બનાવો પૂરી સાધું જ કંઈ જમવાના નથી ઠાકોરજીને ધરાવીને મળવાનું કોને તમને જ મળે હુકો મેવો તૈયાર રાખો જેવું આપણી તૈયારી હોય એવું રાખવું ઘણા ભગતોને તો કેવું ખબર છે તમને કહી દઉં વાત પધરામણી આયા હોય ત્યાં પછી બીજા મળશે સ્વામી મારે ત્યાં પધરામણીએ ચાલો છે અહીં આગળ એના ઘરવાળા છે હજુ અહીં અને તમને કે પદરામણીએ ચાલો એટલે આપણે કહીએ કે હાલો પછી જઈએ એટલે દોડામ દોડ ગયા હોય પધરામણીએ હવે પધરામણીએ દોડામ દોડ એ ભગત કરે શું બાપડો ચાદર એક તો એને ખબર ન હોય ક્યાં મૂકી છે એટલે એ અમારી ભેગા આવ્યા હોય ઘરવાળાને આ ઓલા ભગતને ઘેર હોય હવે ત્યાંથી ફોન કરે ચાદર ક્યાં છે આરતી ક્યાં છે ડિવેટ ક્યાં છે પેટી ક્યાં છે હાકર ક્યાં છે ઓલા ભાઈ તું લાવે શું કરવા પણ તને કશી જ ખબર નથી કે ઘરમાં ચાદર ક્યાં છે હાકર ક્યાં છે પેટી ક્યાં છે વાટ ક્યાં છે તો શું કરવા તે આટલો બધો આગ્રહ કર્યો ભદ્રમને તો કે ના સ્વામી પગલાં થઈ જાય ને પછી સ્વામીને બેહવા માટે ભાઈ સ્વામી શું કરે બેહી જાય ક્યાંક ભગત કંઈ જરૂર નથી ચાલો આપણે આરતી કરો જલ્દી અમારું ઉતાવળ છે એટલે પાછું વાટ ગોતવાની તે વાટ મળે તો દિવેટ ડિવેટ મળે તો પેટી ના મળે ઘંટડી ના મળે તે માંડ આરતી પાર પડે આવી પધરામની પણ થાય એટલે બે વસ્તુ એક વસ્તુ એવી ધ્યાન રાખવી કે પધરામની એ આપણે ત્યાં છે ને ઘણી વખત એવો રિવાજ થઈ ગયો ઇન્ડિયામાં તો ખાસ અહીંયા અમેરિકામાં એવું ના થાય અહીં તો બધું તમારું ફિક્સ જ હોય છે પણ ઇન્ડિયામાં એવું બહુ કે આ ઘેર ગયા ને તો બાકીના પાંચ ગેર પધરામણીનું તૈયાર થઈ જાય પણ પધરામણી માટેની શું તૈયારી કરવી એ તૈયાર ના હોય આપણે જો ગુજરાતની પધરામણી તો બહુ જલ્દી પતે પણ કચ્છની પધરામણીમાં અમે જઈએ ને તો અડધો અડધો કલાક કાઢવો પડે એક પધરામણીમાં અડધો કલાક અમે તો જઈએ તો ભૂલા પડીએ લંડનની અંદર જવાનું થાય તો આપણે તો પેલી ગુજરાતની પદ્ધતિ પ્રમાણે આરતી કરીને બે મિનિટ વાત કરીને હાલતા સ્વામી બેહો થાળ ધરાવે કેટલી પ્રકારનો અને થાળ ધરાવીને થાળ બોલવાનો થાળ બોલ્યા પછી વચનામૃત વાંચવાનું વચનામૃત વાંચ્યા પછી કીર્તન બોલવાના પછી એ પ્રસાદ બધાઈને આટલો આટલો બાઉલની અંદર આપે આપણે તો ઘણી વખત પ્રસાદ ધરાવ્યો હોય તો દહ જણા હોય તો એક એક જ એક એક જ બદામ ભાગ આવે એટલો પ્રસાદ હોય બોલો અને કચ્છની અંદર પ્રસાદ ધરાવે ને તો એ પચીસ ત્રીસ કે ચાલીસ જણા ઘરમાં હોય ને તેની આખા પડિયા આખા ડીશ ભરાઈ જાય એટલો પ્રસાદ બનાવે અને એટલો પ્રસાદ બનાવીને ધરાવે એવું છે આપણે તો જઈએ તો પછી એક એક હાકર દેવાની થાય એવું થાય હવે તમે બધા ગેરપદ્રમને બોલાવતા પહેલાં વિચાર કરશો થોડો મારો કહેવાનો અર્થ એ છે કે પછી ઠાકોરજીનું પૂજન કરવું ઠાકોરજીનું પૂજન કરવું એ કંકુ હું ઘણી વખત કહું છું ફરી વખત કહું છું કાં તો એવું છે ને વારે વારે રિપીટ કરવું પડે ત્યારે યાદ રહે કંકુ છે ને ગણને ત્યાં એક ડબ્બી જોઈએ આટલી એ ડબ્બી ભગવાનનું પેલું તાકું કોણ તમે એ તાકાની નીચે મૂકેલું હોય એ કંકુ એ પરમેન્ટ કંકુ હોય પીઆર એ કંકુ ન્યા જ હોય એ કંકુ આવ્યું એટલે સ્વામી આવ્યા છે કંકુ ડબ્બીને આ પડી છે કાઢો કાઢી કંકુથી ચાંદલો કર્યો ભગવાનને એ જ ડબ્બી થી હા અંદર કાંઈ બીજું નહીં એમાંથી ચાંદલો કર્યો એનાથી સ્વામીને કર્યો એ કોરું હોય એટલે સ્વામીનું નાખે ક્યારેક બગાડે લાલ કરે કારણ કે આમ પાછું કોક આમ ભાર દઈને વજન દઈને લે ને વજન દઈને ચાંદલો કરે તમારે અહીં અમારું પૂજન થતું હોય ત્યારે જોવા જેવું હોય માતાજીના ભૂવા ક્યાંથી ઉતરે એવું થઈ જાય કોઈ વખત કારણ કે કંકુ એ હું ઘણી વખત કહું કે આ ચાંદલો કેટલો હોય ભાવ હોય આમ સેજ લઈને આમ સેજ કરવાનો હોય ભાવ હોય ચાંદલો અમે કરેલો જ હોય એની ઉપર સેજ ભાવથી કરવાનો પણ બધાય આવે ને તો જે આવે આમ ચાંદલો કરે એટલો જોરદાર કરે ને એમાંય જો આવા ઉંમરવાળા દાદા આવ્યા અને ગાડી હલી ગયેલી હોય આમ સમજાય ને વાઇબ્રેશન ચાલુ હોય તો વાઇબ્રેશન થતું થતું અહીંથી આવે તો એ ચાંદલા પર જાય કે આ બાજુ ગમે ના જાય એને એ ગમે ચાંદલો થઈ જાય આવું બધું બહુ થાય પૂજનની અંદર એટલે કાંઈ પૂજા એવું હેલું તો નથી તમે ગુરુજીની પૂજન થાય ત્યારે જોજો ને ત્યાં ગુરુ પૂર્ણિમાએ ગુરુજીનું પૂજન થાય ને પૂજન કરાવે આત્મનિષ્ઠા જોઈએ તો જ પૂજન કરાવી શકો તમે કારણ કે ઓલો ગમે ત્યાં ચાંદલો કરીને સહન કરી લેવાનું એટલે ગમે તે કરે અને કેટલાક તો ચાંદલો કરતાં કરતાં આંગળી અમારે ધોતી આમ કરતા જાય જે સ્વામી અને સ્વામી તમે ધોજો એને ખબર ના હોય આમ હાથ પડી જાય આ બધું પૂજન કહું છું તમને કેવું પૂજન થાતું હોય છે એનો ખાલી ઝલક આપું છું આ તો પ્રસંગ નીકળ્યો ને એટલે હવે એ ડબ્બીથી તમે ચાંદલો કર્યો સંતોને પછી એ ડબ્બી લઈને સંતો કે ભગત લાવો અમને આપો એટલે પાછા સંતો લઈને તમને ચાંદલો કરે આવી એ કંકુ ભગવાનનું થઈ ગયું સંતોના ઉપયોગમાં આવી ગયું તમારા ઉપયોગમાં આવી ગયું ફરી એક અંકુન ડબ્બી તમે મૂકી દીધી પાછી તાકામાં ફરી પાછું સંતોનું મંડળ આવ્યું ત્યારે જ એ ડબ્બી ખુલે ત્યાં સુધી તો ને એટલે પાછી ડબ્બી ત્યાં છે ખોલો પાછું ઠાકોરજીનું એ દોષવાળું થઈ ગયું કંકુ હંમેશા તમારા ઘરમાં ચોખ્ખું હોવું જોઈએ જે સ્ટોક હોય ને એ ચોખ્ખું હોય પછી એમાંથી તમને ખબર છે કે ત્રણ સંતો આવવાના છે અને સંતો પૂજન માટે કંકુ કદાચ અમને ચાંદલો કરે તો અમે પાંચ જણા છે ને સંતો ભેગા બે ચાર આવ્યા હોય તો કેટલા કંકુની જરૂર પડે એટલું કંકુ કાઢી અને એની અંદર પાણી નાખીને એને પલાળી રાખો પછી સંતો આવ્યા ઠાકોરજીને પૂજન કરવાનું છે ઠાકોરજીને તમારા ઠાકોરજીની બાજુમાં ચરણાઈમાં એક ફૂલ રાખવાનું ફૂલ મૂકી દેવાનું અને ફૂલ ઉપર ઠાકોરજીને ચાંદલો કર્યો ઠાકોરજીનું પૂજન થઈ ગયું પછી તમે સંતોને ચાંદલો કર્યો એ સંતોન પૂજન થઈ ગયું પછી સંતો તમારા પાસે જે કંકુ આપે એ કંકુથી તમને ચાંદલા કરે એ ચાંદલા થઈ ગયા પછી એ પ્રસાદીનું કંકુ રહ્યું હોય એમાંથી બહેનોને ચાંદલો કરવો એ કર લે પછી એ વાટકી ધોઈને મૂકી દેવાની એમાં જે કંકુ હોય એ ઢોળી નાખવાનું પછી એ કંકુ રાખવાનું નહીં ફરીથી પાછું જ્યારે સંતોની પદ્રામની થાય ત્યારે ફરી કંકુ કાઢવાનું ફરીથી પાછું એ કરવાનું પણ પેલી ડબ્બી ચોખ્ખી રહેવી જોઈએ પણ ઘણા ત્યાં એ ડબ્યો જ પ્રસાદીની હોય કેટલા વર્ષોની પ્રસાદીની હોય અને કોની પ્રસાદીની હોય કંઈ નક્કી નહીં અને એ દોષ લાગે આજે તમે મને ચાંદલો કરો અને એ જ ચાંદલાનું કંકુ લઈને ગુરુજીને ચાંદલો કરો તમને દોષ લાગે મને પણ દોષ લાગે તમે મને ચાંદલો કર્યો એ કંકુથી અને એ કંકુ જે છે એ કંકુથી તમે ઠાકોરજીનું પૂજન કરો એ દોષ લાગે કારણ જે જે સ્થાનમાં છે એ એનાથી નીચેના સ્થાનની અંદર જે રહેલો છે ને એ એ વસ્તુથી પ્રસાદીનું સ્વામીનું પ્રસાદીનું સેવકથી લેવાય પણ સેવકની પ્રસાદીનું સ્વામી ના લે તમારે હનુમાનજી છે ને મહારાજ છે તો મહારાજનું પૂજન પ્રથમ કરવું પડે હનુમાનજીનું પૂજન પછી તમે મહાપૂજાની અંદર જોતા હશો કે મહાપૂજામાં તમારી ગેરસંતો આવે ને ત્યારે ત્રણ પૂજાપા તૈયાર કરાવે એક હનુમાનજીનો ગણપતિનો અને મહારાજનો હનુમાનજી ગણપતિનું પૂજન પતી જશે ને પછી એ ડીસોન બાજુ પર જ મુકાઈ દેશે કેમ કારણ કે એનું પ્રસાદીનું છે ઠાકોરજીના ઉપયોગમાં ના આવે ઠાકોરજીથી બધાનું પૂજન થાય પણ સેવકના પૂજનના ઉપચારોથી ઠાકોરજીનું પૂજન ના થાય આવો બધો ભેદ અને આવું બધું રાખવું પડે તમને ખબર છે અમારે ત્યાં સંતોને કેવો રિવાજ હોય આ થોડું શીખવાડ રાખવું કદાચ આવડી જાય તો આવડી જાય બાકી આ તો એવું હોય કે ભૂલી જાઓ તમે રોજ હોય નહીં ને ટેવ એટલે સંતો માનો કે અમારે ત્યાં આટલો ડબ્બો છે આટલો ડબ્બો કંઈક નાસ્તો બનાવેલો છે સેવ કે કંઈ પણ હવે ઠાકોરજીને અમે અહીં ધરાવી છે અને ઠાકોરજીને ધરાવીને અમે ઉપર લઈ ગયા પછીથી માની લો કે સંતો ઠાકોરી જમાડવા બેઠા જે કંઈ પ્રસાદ છે એ પ્રસાદ પેલી વાટકીમાં થોડો છે સંતો દસ છે હવે વાટકીમાંથી થોડો થોડો આપી દીધો અને પછીથી ભૂલથી કોઈ સંત કે કોઈ ભક્તથી ડાયરેક્ટ પેલો ડબ્બો આટલો નાનો હોય એ લઈને ડાયરેક્ટ આપી દે આમ ચોખ્ખું જ છે ને તો એ ડબ્બામાંથી પછી ભગવાનને ધરાવવામાં કામ ના લાગે એમાંથી જો દેવું હોય તો એમાંથી ઓલી પ્રસાદીની વાટકી હોય એમાં નાખવું પડે અને વાટકીમાંથી પછી સાધું ન પાય નહીં તો જો એ ડબ્બામાંથી ડાયરેક્ટ આપી દે હવે ફેર કેટલો પડ્યો ડબ્બામાંથી પેલી પ્રસાદીની વાટકીમ નાખ્યો ને વાટકીમથી આપ્યું એટલું ના આપે અને ડાયરેક ડબ્બામાંથી આપે એ ડબ્બો ભલે પ્રસાદીનો નથી થયો તો એ ઠાકોરજીનો ઉપયોગમાં ના આવે કારણ કે ડાયરેક અમારા ઉપયોગમાં આવી ગયો આટલો બધો વિવેક ઠાકોરજીની સેવામાં રાખવો પડતો હોય છે તમે કંઈ પ્રસાદ કે કંઈ લઈને આવો ને કોથળીની અંદર તો ધ્યાન રાખવું આ તમારા જોડા પહેલાં પહેરેલા હોય ને આમ તમારે દોરી બોરી બાંધવાની હોય ને કાઢવાની હોય ને બધું હોય ને એટલે જ્યારે લઈને આવો ને ત્યારે બહુ ધ્યાન રાખવાનું કે તમે જોડા પહેરે આવે જોડા તો ક્યાં ક્યાં રખડેલા હોય હવે જોડાવાળો હાથ આમ તમે આમ દોરી બાંધીને પછી એ આજે ઠાકોરજીનો શીરો પકડો તો શું થાય આ બધું ધ્યાન રાખવું પડે વિવેક છે એટલે સૌથી પહેલાં તમને એમ થાય તો કરવું શું તો સૌથી પહેલાં શીરો ગાડી મૂકી દેવો પછી બૂટ ફેરવા બૂટ પહેરીને પછી આવી અને પછી અહીં આવે ત્યારે હાથ ધોઈને પછી લાવવો કેટલું અઘરું બોલો આ સાધુ સાધુપાએ જાઓને આટલું શીખો તો કેટલું અઘરું થઈ જાય એના કરતાં કંઈ શીખ્યા જ ના હોય તો કંઈ પ્રોબ્લેમ ખરો કોઈ દોષ ખરો પણ આવું બધું નાનું નાનું અને ભગવાન માફ કરે બહુ ચિંતા ના કરી પાછા આવતા બંધ ના થઈ જતા કે આપણે તો બૂટની દોરી છોડન પ્રોબ્લેમ આ તો વાત છે તમે જ્યારે મોમુખ શું છો ત્યારે તમને શીખવાડવું અમારી ફરજ છે એટલે તમને ખ્યાલ રહે તમારે ઘેર પણ તમે ઠાકોરજીને નાસ્તો ધરાવતા ને એ ડબ્બા ચોખ્ખાને પવિત્રને જુદા રાખવા તો ભગવાને જમે નહીં તો બધું ભેગું ભેળસેળ આવતું હોય તો ભગવાન પછી ભાવથી જમી લે બીજું કંઈ ના જમે આ બધું ધ્યાન રાખવું પડે ઘણી વખત આપણને ભાવ બહુ હોય પણ ક્રિયાઓનું કાંઈ અનુસંધાન ના હોય કે ક્રિયા કેવી કરવી કેવી રીતે પવિત્ર થાય કેવી રીતે ચોખ્ખું થાય એને ક્યારેય શીખીએ પણ નહીં તો પછી ભગવાનને અંગીકાર ના કરે કારણ કે ભગવાન તો બહુ હુગાવડા છે હુગવાળા છે એટલે સોળસો ચારથી આ બ્રાહ્મણે સંતોની પૂજા કરી પછી પીરસ્યું પનવાળે અન્ન પતરાડાની અંદર અનાજ પીરસ્યું સંતો માટે પછી પીરસુપન વાળે અન્ન ત્યાં વિપ્રસુ તે પછી વિપ્રે કર્યો વિચાર આવ્યો ધર્મ સંકટ આવાર સાધુઓને જમવાનું પીરસ્યું અને બ્રાહ્મણનો છોકરો મર્યો બોલો કેવું પૂન થયું સાધુની પદરમણી થઈને છોકરો મરે તો કેવું લાગે સંતોના આવવાથી તો જીવવા જોઈએ સંતોના આવવાથી મર્યો છોકરો બીમાર હતો અને ગયો એટલે પેલા બ્રાહ્મણને દુઃખ બહુ થયું પણ દુઃખ શાનું થયું બહુ વિચારવા જેવું છે આશ્રમમાં સમજણ કેળવવા જેવી છે દુઃખ છોકરો મરી ગયો એનું નથી થયું પણ દુઃખ એવું થયું પછી વિપરે કર્યો વિચાર આવ્યો ધર્મ સંકટ આવાર મનુષ્ય જમે સંત ભૂખ્યા જાશે એ દોષ અત્યંત દોષ મને એ લાગશે કે આ સાધુ ભૂખ્યા જાશે મારે ઘેર છોકરો મર્યો એટલે સંતો જમે નહીં પણવાળા પર બેહી ગયા છે અને આ સંતો ભૂખ્યા જશે આનો મને દોષ લાગશે બોલો છોકરો મર્યો એનું દુઃખ ના થયું કેવી સમજણ હશે સાધુ ભૂખ્યા જાય એનું દુઃખ છે પછી હાથ જોડી લાગ્યો પાય કરે મોટો અભાગી ગને દને મળ્યા તમે તેને જમાડી લાવો ન લીધો થયો વ્યર્થ મનોરથ કીધો અરે મારે ઘેર તમે કેટલા દિવસે આ સાધુ આવ્યા આવા પવિત્ર દિવસે આવ્યા અને મારે ઘેર આ છોકરો મર્યો એટલે મારે ત્યાંથી તમે ભૂખ્યા જશો મારો બધોય મનનો મનોરથ મનમાં રહી ગયો હવે મારી આશા પૂરી નહીં થાય આવું જાની અને બ્રાહ્મણ રડવા લાગ્યો મારે ઘેર છોકરો મર્યો છે એટલા માટે હું બહુ અભાગ્યો છું આ પામ્યો પુત્ર તે મરણ કેમ કરું હું સરણ હવે હું શું કરું મારે તમને જમાડવા છે છોકરો મરી ગયો એની ચિંતા નથી એ તો બીમાર જ હતો મરવાનો જ હતો પણ તમે આવ્યા ને મર્યો એ પ્રશ્ન છે હવે તમે નહીં જમો હું શું કરું મને કહો મારી ઈચ્છા છે તમને જમાડવાની પછી બોલી આ સંત જાન તરત મનુષ્ય તજે નહીં પ્રાણ તરત કોઈ દિવસ માણસ પ્રાણ ના છોડ દે સેજે આમ કાંઈ બીમાર હોય ને અચાનક આમ પ્રાણ ના છોડી દે તરત છોડતો હશે તમે ખોટા રહો છો જાઓ જીવ હશે દેહ માઈ જોઈ કહેજો પછી આવી જાવ તો ખરા એના શરીરમાં જીવ હશે તમે એકવાર જોયા હો પછી જોઈને પછી કહેજો કહે વિપ્ર જોયું જીવ નિશ્ચય ગયો છે નીકળી પેલો બ્રાહ્મણ કે બહુ વખત જોયું સ્વામી એક વખત નહીં વારે વારે ચેક કર્યું નથી જીવ અંદર અને ત્યારે વ્યાપકાનંદ સ્વામી જેવા મોટા સાધુ બોલ્યા કે જો ભાઈ હવે હું તને કહું એ ઉપાય કર કહે જા સંત તું જા ત્યાં સહે સ્વામી નારાયણ નામ લહી આવે તું જા અને એ છોકરાના કાનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ બોલ એટલે સ્વામિનારાયણ નામ તું બોલીશ એટલે જો જીવ હશે તો તરત બેઠો થશે વિપ્ર કરી વચન વિસવાસ આવ્યો મૃતક સુતને પાસ મરેલા છોકરાની પાસે આવ્યો અને ત્યાં આવીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એને વિશ્વાસ રાખ્યો સાધુના વચનમાં બોલવા લાગ્યો તો આવી જોયું ત્યાં આશ્ચર્ય પામ્યો જીવ્યો સુત શોક સર્વે વામ્યો લો છોકરો જીવતો થઈ ગયો અને બધોય શોક એનો દુઃખ દૂર થઈ ગયો પછી વિપ્ર પડ્યો સંત ચરને આજથી હું છું તમારે સરને તમે નહીં મનુષ્ય છો દેવ આવ્યા મુજ સારું તમે તો મનુષ્ય નથી દેવ છો એટલે હું તમારા સરને આવ્યો છું એમ પ્રગટ પરચો આપી ચાલ્યા સંત દ્વિજ દુઃખ કાપી આવી રીતે બ્રાહ્મણનું દુઃખ કાપીને સંતો ત્યાંથી ચાલ્યા એમ વ્યાપક આનંદજી વળી પામ્યા પરચા બહુ હરી મળી એમ દિન બંધુ જે દયાળુ કરે સંતના કાજે કૃપાળુ બહુ પરચા પડે પડે થાય કવિ કોટે પણ કહેવાય ઘની વાવરે સામર્થિ શ્યામ કરે બહુ જનના કામ ભગવાન એવી સામર્થ્ય વાપરે છે પોતાના જનના કાર્ય કરે છે દીઠું સાંભળ્યું સત્સંગ માય પડે પડે કરે હરી સાઈ તેને વર્તે અખંડ આનંદ ધન્ય ધન્ય સ્વામી સહજ આનંદ લો આવી રીતના પરચાઓ મહારાજ અખંડને અનંત કરે છે આપણા મગજમાં ના બેસે એવા પરચાઓ પણ મહારાજ કરે છે આપણી નજરની સામે પણ એવા પરચાઓ ઘણા બધા દિવસ દરમિયાન પણ થતા હોય છે આપણને ખબર નથી તમે બહુ અનુસંધાનપૂર્વક જોશો તો મહારાજનું કાર્ય પડે પડે દેખાતું રહેશે બહુ અનુસંધાનપૂર્વક જોશો ને તો ઘણા બધા કાર્યો એવા છે જે મહારાજના જ છે આપણને સ્વયં દેખાય કે મહારાજના છે મારા સિવાય આમ થાય જ નહીં થાય જ નહીં અત્યારે તમે જુઓ હમણાં આપણા મામા ધામમાં ગયા ને પછીથી તમે રીકી ભગત ને જય ભગત આ બેનો સત્સંગ જુઓ ને એમાંય જયનો તો બહુ વધી ગયો એટલું બધું વધી ગયું તમે અત્યારે એને નવરો બેઠો જોજો આમ જપ્યું લઈને સોમેણ સોમેણ સોમે એ અખંડ ચાલતું હશે કેટલો સત્સંગ વધી ગયો એકાદશી કરવાની એકાદશી કરવાની ચાલુ થઈ ગઈ પૂજા તો કરતા હતા એક કરતો તો એક પૂજા એને ચાલુ થઈ ગઈ મંદિર લગભગ દિવસમાં એક વખત ફોન ના આવે એનો દાડો જ ના જાય દિવસમાં એક વખત ફોન આવે જ વીકડેઝમાં ચાર વખત તો મંદિર આવે બે બે કલાક બે મારી જોડે આ બધું ક્યાંથી થયું કોણ કરે છે પરચો છે ભગવાનનો જ પરચો છે સહજ છે હું મામાને ઘણી વખત પહેલાં કહેતો હું મામા તમે આ છોકરાને આવે છે મેં કીધું પણ મહિને આવે છે કંઈક કરો ને કે અઠવાડિયા આવે મને ત્યારે મામા કે થશે 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 કે સ્વામી થશે એનો ટાઈમ આવશે કે મને હજુ એ શબ્દ યાદ આવે કે આ થશે થશે કીધું એને કીધું થશે થશે અને આપણે આ જોઈએ નજરની સામે જોઈએ છે કે થાય છે આપણી નજરની સામે અહીં મેં સભામાં નહોતું કીધું કે જોજો તમે આ આ બીજા મામા થશે આ બધા આની અંદર દેખાશે આપણને દેખાય છે ભગવાન આપણને પરચા પૂરે જ ક્યાં દૂર છે ભગવાન નજીક જ છે કેવી રીતે થાય જે વ્યક્તિની અંદર સહજ એવું ના હોય કે જે વ્યક્તિમાં સહજ એવું ના હોય કે જેને સતત આવવું એને અઠવાડિયામાં ચાર દિવસ આવવાન થઈ જાય થાય અજયભાઈ અચાનક એને રોજના દસ હજાર બાર હજાર મંત્ર જાપ થઈ જાય એ કેવી રીતે થઈ જાય જુવાનને થઈ જાય ઉંમરવાળા બુઢાન તો થાય આપણે સમજીએ કે આવે એને તો આરો ના હોય તો થાય પણ જુવાનને કેવી રીતે થઈ જાય ભગવાન સ્વયં પોતાનું કાર્ય કરતા હોય છે આપણા મગજમાં ઘણી બધી વસ્તુ બેસતી ના હોય આપણી નજરની સામે જ અનેકા અનેક કાર્યો થતા હોય અરે એવું નહીં હું તો અહીં વ્યવહારિક કાર્યોમાં એ જોઉં આ મંદિરના આપણા કાર્યો કેટલાય કરવાના હોય આજે ઇલેક્ટ્રિકના કામ હોય બીજા કામ હોય બીજા એની અંદર પણ આપણને લાગે કે આ બધું મહારાજ કરે છે આપણને આમ સતત અનુભવે આપણો આ ઉત્સવથી ઉત્સવની અંદર આમ પડે પડે પરચા જ લાગે આપણને કે આ બધા પરચા જ છે ઢગલા બંધ પરચાઓ છે એટલે શ્રીજી મહારાજ આપણી સાથે સતત રહે છે મહારાજ આપણને એવા પરચાઓ આપે છે આપણી જોવાની જો દ્રષ્ટિ હોય તો આપણને અહોહો ભાવ થાય એટલે મહારાજને હંમેશા ભેગા રાખવા ભેગા અનુભવવા અને મહારાજનો જબરજસ્ત આશરો રાખવો વ્યાપકાનંદ સ્વામીના વચન દ્વારા મહારાજે સત્ય કર્યું બ્રાહ્મણનો પુત્ર જીવતો થયો આવો પરચો મહારાજે ત્યાં પૂર્યો છે એથી શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળન મુનિ વિરચિતે ભક્ત ચિંતાવણી મધ્યે શ્રીજી મહારાજે વ્યાપકાનંદ સ્વામીને પરચા પૂર્યા એ નામે એકસો ને ત્રીસમું પ્રકરણ સમાપ્ત થયું શ્રી ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ શર્વદેવેશ્વરમ ભક્તિધર મહત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે શ્રી ગણશ્યામ મહારાજની